ઓફ વડોદરા. ડભોઈની શ્રી હરિયો હોસ્પિટલના ડોક્ટરો દ્વારા 52 વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી 1.5 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન હાથ ધર્યું હતું, જેને લઈને પરિવારજનો દ્વારા ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે રહેતા 52 વર્ષીય સુમીબેન દેવપૂજક કેટલાક સમયથી પેટના દુખાવાને કારણે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા, જેને લઈને પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ્સ કરાવતા પેટના અંદર ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. ગર્ભાશયમાં રહેલ ગાંઠનું ઓપરેશન શ્રી હરિ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સેજલ ચાવડા, ડોક્ટર મિલન પટેલ, એનેસ્થેસિયા ડોક્ટર મુકેશ પટેલ અને નર્સ સુનિતા અને સ્ટાફ દ્વારા દૂરબીન અને લેઝર ટેકનિક થકી 4 કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. સાથે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ડોક્ટર સેજલ ચાવડા દ્વારા માનવતા દાખવી આ ઓપરેશન રાહત દરે કરી આપતા પરિવાર દ્વારા ખુશીની લાગણી સાથે ડોક્ટર સેજલ ચાવડા તેમજ અન્ય ડોક્ટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામ કંડાળીને અમે મારા મમ્મીને સોમીબેનને લઈને સુરતથી માંડીને વડોદરા જિલ્લા લગીને અમે ફરી વળ્યા દવાખાના માટે, પણ હમણાં કોઈ જગ્યાએ ઓપરેશનને હા પાડી નથી. પછી અમને આવતી ખબર પડી કે ડભોઈ સેજલ ચાવડાને મેં ઓપરેશન કરે છે અને ડૉક્ટર શ્રી હરિ સેજલ ચાવડાનું દવાખાનું સારું છે ને ઓપરેશન સારી રીતે થાય છે ને વ્યવસ્થા સારી રીતે છે તઈ, તો અમે મારા મમ્મીને લઈને ડભોઈમાં ઓપરેશન માટે આવેલા છે ને બહુ સારી રીતે ઓપરેશનની સુવિધા થઈ છે ને બધી વાતે સારા થઈ થઈ છે. કેટલા દિવસથી પ્રોબ્લેમ હતો અને તમને દવાખાને કયા દવાખાને લાયા? અમે 1 મહિનાથી પ્રોબ્લેમ હતો અને સેજલ ચાવડાને મેં આજે 4 દિવસથી એ દાખલ કરેલા. અત્યારે કેવું છે? અમને બહુ સારામાં સારું છે, નોર્મલ એકદમ છે. હું ડૉક્ટર સેજલ ચાવડા, ગાયનેકોલોજીસ્ટ, શ્રી હરિ હોસ્પિટલ ડભોઈ ખાતે મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે. હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવીપૂજક, જે 52 વર્ષની ઉંમર છે જેમની, એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી તે ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા. એમને 5 વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા, એને લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું. અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ 1400-1500 ગ્રામની એટલે કે આશરે 1.5 કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે. એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઇડની બીમારી હતી, એમનું વજન 90-100 કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા, રક્ત અલ્પતા કે જે 7% પણ ઓછું લોહી હતું, એવામાં મલ્ટિપલ એમને કોમોર્બિડિટીઝ સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની સી અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે, એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે. અને દર્દીને આપણે અત્યારે ખૂબ જ એ ખતરાની બહાર છે અને અત્યારે 2-3 દિવસમાં એમને રજા આપવામાં આવશે. અને ખૂબ જ આ દર્દી કહીના હતા અને કેટલા વર્ષની ઉંમરના હતા? હા, દર્દી છે 52 વર્ષની ઉંમરના હતા અને લગભગ 5-1 વર્ષથી એમને તકલીફ હતી અને એ કરજણના કંડારી ગામના વતની છે.